नमस्कार विद्यार्थी मित्रों, स्वामी विवेकानंद विद्यालय तथा ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनो हार्दिक स्वागत है। आज आप भणीशू मारी डॉट बुक में चेप्टर 10। तो जो पेलू आपने आपेलू है आसपासनी भात, तो तमारी आजूबाजू में घर में भात आपेली हुई तमारे जोवानी छे अने एना उपरथी नीचेना प्रश्नों आंसर लखवाना छे। तो जो पेलो प्रश्न शू छे, आपनी आजूबाजू जोवा मळती त्रण एवी वस्तुओना नाम लखो कि जेमा पेटर्न जोवा मळे छे। त्रण वस्तु लखवानी छे। तमारी चादर होय एमां छे जो पेटर्न छे तो लखो पेलू चादर, पछी जो बारीना पड़दा एमां अलग अलग पेटर्नो होय तो लखो पड़दा, पछी बारीनी जारी, बधी बारीनी जारीनी पेटर्नो अलग अलग होय छे तो लखो बारीनी जाळी। બીજો પ્રશ્ન છે, તમે જોયેલી કોઈ પણ ચાર પેટર્ન નીચેના ખાનામાં દોરો। હવે તમારા ઘરની આજુબાજુ પડદામાં, તાદરમાં અથવા તો ગમે તે જગ્યાએ તમે પેટર્ન જોઈ હોય તો એવી અલગ અલગ ચાર પેટર્નો તમને આપેલા નીચેના ચાર ચોરસમાં દોરવાની છે। જો પછી છે ત્રીજું, નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો। તો જુઓ, તમને પેટર્ન આગળ આપેલી છે, પહેલાં વી કરી દેવાનો, ત્યાર પછી નાનો વી કરવાનો અને પછીના વીમાં રંગ પૂરીને પૂર્ણ કરવાની છે। બીજી પેટર્નમાં શું છે, ષટકોણ, પહેલાં ષટકોણ કરવાનું અને પછી ઉપર બે લીટી કરવાની, એટલે તમારી પેટર્ન શું થઈ જાય, પૂર્ણ। પછી નીચે આપેલું છે તમને બીજી પેટર્ન, એમાં પહેલાં ચોરસ દોરવાના, જેમ તમને લીટી આપેલી હોય એવી રીતે લીટી કરવાની અને પછી અંદર ગોળ ટપકા કરવાના। ચોથું છે, નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો। તો જુઓ, પહેલાં તમને પેટર્નમાં શું આપેલું છે, ઊભી સીધી કેરી, પછી ઉલટી, પછી સીધી, પછી ઉલટી, પછી સીધી, હવે તમારે આગળ દોરવાની છે ઉલટી કેરી, પછી જ્યાં સુધી બોક્સ પૂરું થાય ત્યાં સુધી એ પેટર્ન દોરવાની છે। ચલો પછીનું છે, આગળ તમને તોરણ જેવી ડિઝાઇન આપેલી છે, એમાં પહેલાં શું કરવાનું, વી દોરવાનો, પછી એમાં ગોળ કરવાનું, પછી વી દોરવાનો, અંદર બીજો વી અને પછી વીમાં ગોળ। આવી પેટર્ન આવડે તમને, તમારે વાલીની મદદથી બધી પેટર્નો પૂરી કરવાની છે। જો છઠ્ઠો પ્રશ્ન છે, સોમ મંગળ બુધ સોમ, પછી તમને શું આપેલું છે, ખાલી જગ્યા, તો પેટર્ન શું છે, સોમ મંગળ બુધ, પછી વળી પાછો કયો વાર આવ્યો, સોમ। તો જો આગળ જુઓ, સોમ પછી શું છે, મંગળ અને બુધ, પછી પાછું શું આવશે, સોમ મંગળ બુધ, આપણી પેટર્ન પૂરી। પછી છે વિકસતી પેટર્ન, કેવી છે, વિકસતી, એટલે પેલા નાનું હોય મોટું હોય એનાથી મોટું થાય એવી રીતના મોટું મોટું થતું જાય એવી પેટર્ન આપણે દોરવાની છે। તો જુઓ, પહેલું તમને આપેલું છે બોક્સ, એમાં જુઓ તો એક જ મીંડું છે, પછી બીજામાં બે ડોટ છે, પછી ત્રીજામાં ત્રણ ડોટ છે, તો હવેના ચોરસના કેટલા શું કરવાનું છે, આપણે વધારતું જવાનું છે, કેવી પેટર્ન છે, વિકસતી પેટર્ન। તો વિકસતી પેટર્નમાં શું કરવાનું, એક એક મીંડું વધારતું જવાનું છે। તો પછી ચોથા બોક્સના શું આવશે, ચાર ડોટ, પછી પાંચ ડોટ, એવી રીતે એક એક ડોટ વધારતું જવાનું છે અને પેટર્ન પૂર્ણ કરવાની છે। હવે બીજામાં જુઓ, તમને પેલા ગોળ આપેલું છે, બાજુમાં ફૂલની એક પાંદડી આપેલી છે, પછી બીજામાં બે પાંદડી આપેલી છે, ત્રીજામાં ત્રણ પાંદડી આપેલી છે, પછી આપણને ત્રણ ખાલી જગ્યા આપેલી છે એમાં આગળ એક એક પાંદડી વધારીને ફૂલ પૂર્ણ કરવાનું છે। પછી જુઓ, ત્રીજું છે, તમને એક સીધી લીટી આડી લીટી આપેલી છે, પછીનામાં અડધું ત્રિકોણ કરેલું છે, પછી પૂર્ણ ત્રિકોણ, એના પછી ત્રિકોણ અને અંદર ડોટ, ત્યારબાદ ત્રિકોણ ડોટ અને નીચે એક લીટી,
तो हवे तमारे ई त्रिकोण पूर्ण करी अने अंदर डॉट करवानो छे, तो ए रीते पेटर्न पूरी करो। चौथू जो तमने एक वर्तुळ आपेलू छे अने एमां एक रेखा दोरेली छे। હવે તમારે એક એક લીટી વધારતું જવાનું છે અને પેટર્ન પૂરી કરવાની છે। ચલો પાંચમામાં પણ એવી રીતે કરવાનું છે। પહેલાં ચોરસ ઉપર ડોટ, પછી બીજું ડોટ, એની બાજુમાં ડોટ, એવી રીતે પેટર્ન પૂરી કરવાની છે। જો છઠ્ઠું જુઓ, પહેલામાં શું આપેલું છે, એક ચોરસ, બીજામાં બે, ત્રીજામાં ચાર, તો શું થયું, ડબલ ડબલ થતા જાય છે। જુઓ તો પહેલામાં એક, તો એના ડબલ કેટલા થાય, બે ગણા કેટલા થાય, બે, તો બેના બે ગણા કેટલા થાય, ચાર। તો હવે આગળની ખાલી જગ્યામાં ચારના બે ગણા કરવાના છે, તો ચાર ગુણ્યા બે એટલે કેટલા થાય, ચાર દૂ આઠ, તો પછીની ખાલી જગ્યામાં કેટલા બોક્સ આવશે, આઠ। એવી જ રીતે આઠના બે ગણા કરો તો આઠ દૂ સોળ, તો કેટલા થશે, સોળ ખાના દોરવાના છે અને એવી રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે। હવે જો આઠમું શું છે, ઉપરની તરફ તમને એરો આપેલો છે। હવે બીજામાં જુઓ, તમને ઉપર આપેલો છે અને જમણી બાજુ પણ આપેલો છે। હવે આપણે પેટર્ન પૂરી કરવાની છે, તો પહેલાં ઉપર, બાજુમાં અને નીચે, એની પછીની ખાલી જગ્યામાં ઉપર, બાજુમાં, નીચે અને ડાબી બાજુ, એટલે પૂરું થાય અને આગળનું તમને તમારી બુકમાં આપેલું છે। નવમું જુઓ, એક ઊભું વર્તુળ અને એક આડું વર્તુળ, પછી બે ઊભા વર્તુળ અને બે આડા વર્તુળ, તો હવેની ખાલી જગ્યામાં શું આવે, વધારવાનું, એટલે ત્રણ ઊભા વર્તુળ અને ત્રણ આડા વર્તુળ, એવી રીતે ચાર ઊભા વર્તુળ અને ચાર આડા વર્તુળ। પછી જુઓ દસમું, જુઓ તો સ્ટાર, પછી ખાલી એક જ ત્રિકોણમાં રંગ પૂરેલો છે, પછી બીજામાં જુઓ તો બે ત્રિકોણમાં રંગ પૂરેલો છે, તો પછીની ખાલી જગ્યામાં સ્ટાર અને કેમાં આવે રંગ, ત્રણ ત્રિકોણમાં રંગ આવે। પછી ચોથામાં તમને આપેલું છે, ચાર ત્રિકોણમાં રંગ પૂરેલા છે। હવે પાંચમામાં જુઓ, પાંચે પાંચ ત્રિકોણમાં રંગ પૂરી દેવાના છે। પછી છે અંક પેટર્ન, છઠ્ઠું અંકોની પેટર્ન પૂર્ણ કરો। અંકોની પેટર્ન છે, કેવી છે, અંકોની પેટર્ન, તો એક બે ત્રણ એટલું આપેલું છે, તો એક બે ત્રણ, તો એ તો શું થઈ ગયું, એકડા, તો આપણે એકડા પૂર્ણ કરવાના છે। ત્રણ પછી ચાર, પાંચ, છ અને સાત, આપણને ચાર ખાલી જગ્યા આપેલી છે એટલે સાત સુધી આવશે। બીજું છે દસ, તેર, સોળ, પછી ખાલી જગ્યા, તો દસ પછી તેર, તો વચ્ચે કેટલા તફાવત છે, અગિયાર અને બાર। પછી જો તેરની તેર અને સોળની વચ્ચે કેટલો તફાવત છે, ચૌદ, પંદર અને સોળ, તો હવે બધામાં બે બે છોડેલા છે, તો બે બે છોડીને સંખ્યા લખવાની, તો જુઓ સોળ પછી સત્તર અને અઢાર છોડીને ઓગણીસ લખવાની, પછી ઓગણીસ પછી વીસ અને એકવીસ છોડીને બાવીસ લખવાની, પછી બાવીસ પછી ત્રેવીસ અને ચોવીસ છોડીને પચીસ લખવાની, પચીસ પછી છવ્વીસ અને સત્યાવીસ છોડીને અઠ્યાવીસ લખવાની, સમજાય છે। પછી ત્રીજું છે પચાસ, ઓગણપચાસ, અડતાલીસ, તો આ તો શું થયું, ઉલટો ક્રમ થયો, કેવો થયો, ઉલટો, તો શું લખવાનું, અડતાલીસ પછી શું આવે, સુડતાલીસ, છેતાલીસ, પિસ્તાલીસ અને ચુમ્માલીસ, તો લખી નાખો ખાલી જગ્યા। ચોથું છે જીરો, ચાર, આઠ, બાર, શું છે, તમે ધ્યાનથી જુઓ તો શું છે, ચારનો ઘડિયો છે, શું છે, ચારનો ઘડિયો, એટલે ચાર ચારનો તફાવત, પહેલાં ઝીરોમાં ચાર ઉમેરો તો કેટલા થાય, ચાર, પછી ચારમાં આઠ ચાર ઉમેરો તો કેટલા થાય, આઠ, આઠમાં ચાર ઉમેરો તો કેટલા થાય, બાર, પછી જો ચારનો ઘડિયો બોલો તો ચાર એકા ચાર, પછી ચાર દૂ આઠ, ચાર તરી બાર,
तो हवे खाली जगह में शू आवशे चार तरी पछी चोको चोको सोल चार पंचा वीस एवी रीते तमारे खाली जगह पूरी करवानी छे चार चार नो तफावत जोईने। पांचमू छे सो पंचाणु नेव पंचासी एकड़ा केवा छे उल्टा अने जो तफावत जो तो केटलो छे सौ में पंचाणु बात करो तो केटला थाय पाँच 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 नो तफावत छे। तो हवे पाँच पाँच नो तफावत जोईने बाद करतुं जवानुं छे। तो जो नेवमांथी पाँच काढो तो केटला थाय पंचासी पंचासी ओछा पाँच तो केटला थाय एंसी एंसी ओछा पाँच तो केटला थाय पंचोतेर पंचोतेर ओछा पाँच तो केटला थाय सित्तेर अने सित्तेर ओछा पाँच तो केटला थाय पांसठ। जो नीचेनी विकसती पेटर्न आगळ वधारो विकसती पेटर्न आगळ वधारवानी છે। તો જુઓ ત્રણ છ નવ બાર પછી ખાલી જગ્યા આપેલી છે તો જુઓ તો પહેલાં શું છે ત્રણ અને છ પછી નવ અને પછી બાર તો જુઓ તો કેવો ઘડ્યો છે ત્રણનો ત્રણ એકા ત્રણ ત્રણ દૂ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર હવે આગળ તમને ઘડ્યો આવડે ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છોક અઢાર ત્રણ સત્તુ એકવીસ ત્રણ આઠું ચોવીસ તો ખાલી જગ્યામાં શું આવશે પંદર અઢાર એકવીસ અને ચોવીસ આવી રીતે ઘડીઓ બોલતું જવાનું અને લખતું જવાનું। પછી જુઓ બીજું છે અગિયાર બાવીસ તેત્રીસ તો શેનો ઘડીઓ છે અગિયારનો અગિયારનો ઘડ્યો આવડે બધાને તો અગિયાર તરી તેત્રીસ અગિયાર ચોક ચુમ્માલીસ અગિયાર પંચા પંચાવન અગિયાર છોક છાસઠ અગિયાર સત્તા સિત્યોતેર સમજાઈ ગયું બધાને। ચલો હવે તમને આપેલું છે જુઓ ત્રીસ પિસ્તાલીસ સાઠ હવે તમારે લખવાનું છે જુઓ તો પહેલાં ત્રીસ અને પિસ્તાલીસ જુઓ ત્રીસ અને પિસ્તાલીસ હવે ત્રીસ અને પિસ્તાલીસ અને સાઠ તો અહીંયા જુઓ ત્રીસ અને સાઠ વચ્ચે કેટલો તફાવત છે ત્રીસનો કેટલાનો છે ત્રીસનો તો બંનેમાં કેટલો તફાવત લેવાનો આમાં અને આમાં ત્રીસનો તફાવત હવે પિસ્તાલીસમાં ત્રીસ ઉમેરો તો કેટલા થાય પંચોતેર હવે સાઠ જોવાના સાઠમાં ત્રીસ ઉમેરો તો કેટલા આવે નેવું હવે અહીંયા જો પંચોતેરમાં તમારે ત્રીસ ઉમેરવાના કેટલા ત્રીસ હવે જો પંચોતેર વત્તા ત્રીસ તો પાંચના પાંચ અને સાત વત્તા ત્રણ એટલે કેટલા થાય દસ તો જવાબ શું આવ્યો એકસો પાંચ હવે અહીંયા જો નેવ વત્તા એકસો નેવ વત્તા ત્રીસ તો અહીંયા શું આવશે શૂન્યનો શૂન્ય નવ અને ત્રણ નવ વત્તા ત્રણ એટલે કેટલા થાય દસ અગિયાર અને બાર તો જવાબ શું આવશે એકસો વીસ તો આપણને આ જવાબ મળી ગયો। એવી રીતે તમારે ત્રીસ ત્રીસ ઉમેરતું જવાનું છે। પછી જુઓ એક એક બે બે ચાર ચાર તો શું છે એક બે વાર પછી બે બે વાર તો પણ જુઓ એક પછી શું છે બે તો એકના ડબલ કેટલા થાય બે પછી બે પછી શું આપેલું સીધું ચાર ત્રણ આપેલું નથી તો હવે બે બે બેના ડબલ કરો તો કેટલા થાય ચાર હવે તો ચારના ડબલ કરીને શું લખવાનું આઠ આઠ અને આઠના ડબલ કરો તો કેટલા થાય સોળ તો સોળ બે વાર લખવાનું। પછી જુઓ પાંચમું છે વીસ ચાલીસ સાઠ પછી ખાલી જગ્યા એંસી સો અને એકસો વીસ કઈ રીતના આવ્યા વીસનો કડીયો બોલો તો વીસ ચોક એંસી
વીસ પંચા સો, વીસ છક 120 આવડી ગયું. પછી જો છઠ્ઠામાં એક અને ક, પછી બે અને ખ. તો જુઓ એક શું આપેલું છે, એકડા, અને બીજું શું છે, કક્કો. તો હવે એક કક્કાનો અક્ષર લેવાનો અને એક સંખ્યા લેવાની. તો એવી રીતે આવડે એક બે ત્રણ ચાર. પછી શું આવશે, પાંચ છ અને સાત, અને બાજુમાં શું લખવાનું, ઘ. પછી ચ છ અને જ આવડે આવવું. પછી સાતમું છે જ, શૂન્ય અને ઝ. પછી ટ, પાંચ અને ઠ. અહીંયા જુઓ, અહીંયા તમને આપેલું છે જ ઝ ટ ઠ ડ ઢ હણ ત ત કોલ આપેલો છે ને આપણને, પણ વચ્ચે શું આપેલું છે, એક એક સંખ્યા આપેલી છે. અહીંયા શૂન્ય, અહીંયા પાંચ, અહીંયા દસ અને અહીંયા પંદર. તો જુઓ બધી સંખ્યાઓમાં કેટલો તફાવત છે, પાંચ પાંચનો. તો પંદરમાં પાંચ ઉમેરો તો કેટલા થાય, વીસ. તો વીસ પહેલાં વચ્ચે લખી નાખો, પછી વીસમાં પાંચ ઉમેરો તો કેટલા થાય, પચીસ. તો પચીસ લખી નાખો, પચીસમાં પાંચ ઉમેરો તો કેટલા થાય, ત્રીસ. અને ત્રીસમાં પાંચ ઉમેરો તો કેટલા થાય, પાંત્રીસ. આટલાય સંખ્યા પહેલાં વચ્ચે લખી નાખો. પછી કક્કો બધાને આવડે છે, તો પછી શું આવે, થ દ ધ ન પ ફ બ ભ આવડે આવવું. ચલો હવે આગળ તમને આપેલું છે આઠમું, અ અગિયાર આ બાર. તો અ આ ઈ ઈ સ્વર છે, શું છે, સ્વર. તો તમને આવડે અ આ ઈ. પછી બાજુમાં શું આપેલું છે, અગિયાર બાર તેર. તો સીધી સંખ્યા થઈ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો ચૌદ પંદર અને સોળ, અને આગળ શું રાખવાનું, સ્વર. હવે જો આઠમું તમને ખાલી જગ્યા આપેલી છે, બે પાંચ છ નવ દસ અને તેર. શું છે, બે પછી પાંચ, પાંચ પછી છ. આમાં કેવી સંખ્યા આડી અવડી ખબર પડે નહીં. હવે જુઓ તમે ધ્યાન દઈને આપ જુઓ, તો પહેલાં બે કી સંખ્યા, પછી એકી સંખ્યા, બે કી સંખ્યા, એકી સંખ્યા, બે કી સંખ્યા અને એકી સંખ્યા. તો હવે શું આવશે, બે કી સંખ્યા આવશે. જુઓ આ બે કી સંખ્યા, એકી સંખ્યા, બે કી સંખ્યા, એકી સંખ્યા, બે કી અને એકી. તો હવે શું આવશે, બે કી અને એકી સંખ્યા. તો આમાં નીચેનામાં જુઓ, બે કી સંખ્યા પહેલાં અને એકી સંખ્યા પછી. તો જુઓ આમાં બંને બે કી સંખ્યા છે એટલે આવે નહીં. આમાં જુઓ બંને બે કી સંખ્યા છે તો એ પણ આવે નહીં. અહીંયા જુઓ એકી બે કી સંખ્યા અને એકી સંખ્યા બંને છે. તો જુઓ એકવાર ચેક કરો તો લાઇનમાં છે તેર, પછી શું આવે, ચૌદ, અને ચૌદ પછી એકી સંખ્યા. તો એકી સંખ્યા કઈ છે, સત્તર. તો સમજાઈ ગયું, જવાબ શું આવશે, બી. નવમું છે પાંચસો પાંચ, પાંચસો દસ ખાલી જગ્યા, પાંચસો વીસ અને પાંચસો પચીસ. તફાવત શું છે, પાંચ પાંચનો. કેટલો છે, પાંચનો. હવે પાંચસો દસમાં પાંચ ઉમેરો તો કેટલા થાય, પાંચસો પંદર. તો જવાબ શું આવશે, સી. દસમું છે નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધીને લખો. શું લખવાનું છે, શબ્દો અથવા વાક્ય શોધવાના છે. તો જુઓ તમને નીચે અંક આપેલા છે, પણ અંક આપણે કાઢી નાખવાના છે અને શબ્દ શોધવાનો છે. તો હવે જુઓ અહીંયા તમને અંક કાઢી નાખવાના છે. તો આ એક કાઢી નાખો, ત્રણ કાઢી નાખો અને પાંચ કાઢી નાખો. તો શું શબ્દ થયો, ન મ સ્કા અને ર. તો આપણો જવાબ શું મળી ગયો આપણને,
नमस्कार, समझाई गयू? चलो एवी रीते आपणे हवे आगळ अंको काढीने शब्द बनावाना छे। तो जो बीजामां शुं आपेलुं छे, 11 ह, 22 र, 33 ह, 44 र, 55 म। तो जो एक एक अक्षर जोता जाओ, ह र ह र म हा दी અને વ। તો શું બન્યું? હર હર મહાદેવ। તો સામેની ખાલી જગ્યામાં હર હર મહાદેવ લખી નાખો। ચલો હવે અહીંયા શું આપેલું છે? સંખ્યા આપેલી નથી। બે ક, બે ખ, બે ઘ, બે ગ, બે ઘ, બે ચ, બે છ અને બે જ। તો આવી સંખ્યા આપણે કાઢીને શબ્દ જોવાના છે। તો જુઓ બને છે, તું ક્યાંથી બોલે છે? તો જવાબ શું આવશે? તું ક્યાંથી બોલે છે? પછી ચોથું છે, જો તો હું ઓફિસેથી બોલું છું। તો જવાબ શું આવશે? હું ઓફિસેથી બોલું છું। પછી પાંચમું તમે જાતે કરવાનો પ્રયત્ન કરો। પછી એકી અને બેકી સંખ્યાની પેટર્ન। તો જુઓ 11મો પ્રશ્ન છે, બે બેની જોડ બનાવી શકાય તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને બેકી ખાલી જગ્યા સંખ્યાઓ કહે છે? ચલો બે બેની જોડ દર્શાવતી એવી સંખ્યાને કેવી કહેવાય? બેકી સંખ્યા। પછી છે, બે બેની જોડ બને નહીં અથવા તો જોડ બનાવતા એક વસ્તુ વધે તો તેટલી વસ્તુઓ દર્શાવતી સંખ્યાઓને એકી સંખ્યા કહે છે। જો બે બેની જોડ ન બને તો એક સંખ્યા વધી કહેવાય, તો એવી સંખ્યાને કેવી કહેવાય? એકી સંખ્યા। તો વિધાન સાચું છે, તો સાચું કરો। ખાલી જગ્યા સંખ્યાઓનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય છે। તો 1, 3, 5, 7, 9 કેવી કહેવાય? એકી સંખ્યા। તો જવાબ શું આવશે? એકી। 14મું છે, બેકી સંખ્યાઓનો એકમનો અંક 2, 6 ખાલી જગ્યા કે 0 હોય છે। તો 2 પછી કેવું આવે? 4। 6 પછી શું આવે? 8। તો ખાલી જગ્યામાં 4 અને 8 લખી દો। 18મું છે, દરેક સંખ્યા ખાલી જગ્યા કે ખાલી જગ્યા પ્રકારની હોય છે। તો સંખ્યા કેવી હોય? કાં તો એકી અને અથવા તો બેકી। તો જવાબમાં શું આવશે? એકી કે બેકી સંખ્યા। 18મું છે, નીચે આપેલી સંખ્યાઓમાં એકી સંખ્યાઓની ઉપર ગોળ અને બેકી સંખ્યાઓની ઉપર ચોરસ કરો। તો એકી સંખ્યા શોધો અને બે એની ઉપર ગોળ કરવાનો અને બેકી સંખ્યા શોધીને ચોરસ કરવાનો। તો જુઓ એકી સંખ્યા અને બેકી સંખ્યા કેવી રીતના ખબર પડે? પાછળનો અંક જોવાનો। જુઓ પહેલામાં શું આપેલું છે? 6। તો 6, 36 તો એમાં શું આવે? 6 કેવી કહેવાય? બેકી સંખ્યા। તો એની ઉપર શું કરશું? ચોરસ। પછી 0 તો કેવી સંખ્યા કહેવાય? બેકી। તો ચોરસ આવે પછી 0। 250 તો કઈ આવે? બેકી। પછી શું છે? 3 તો એની ઉપર શું આવશે? ગોળ। પછી છે 115 તો 500 કહેવાય એકી સંખ્યા, તો શું આવશે? ગોળ। પછી છે 9 તો 9 કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા। પછી 3 તો કેવી કહેવાય? એકી સંખ્યા। પછી 4 તો 4 કેવી કહેવાય? બેકી સંખ્યા, તો શું આવશે? ચોરસ। પછી 8 કેવી કહેવાય? બેકી, તો ચોરસ આવે। પછી 4 તો ચોરસ। પછી 1 તો કેવી સંખ્યા કહેવાય? એકને એકી સંખ્યા, તો શું આવશે? ગોળ। પછી છે 0 તો કેવી સંખ્યા કહેવાય? એકી। બેકી તો શું આવશે? ચોરસ। પછી છે 217 તો 17માં 7 કેવી કહેવાય? એકી સંખ્યા, તો શું આવશે? ગોળ। પછી 996 તો પાછળ શું છે? 6
तो केवी संख्या कहवाय बे के संख्या तो करवानुं चौरस पछी 103 तो पाछळनी संख्या कई छे 3 तो 3 ऊपर शुं 103 ऊपर शुं आवशे गोळ नीचेनी પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના ભરો હવે પેટર્ન આગળ વધારવાની છે અને ખાના ભરવાના છે તો જુઓ 5, 7, 9, 5, 7 પછી ખાલી જગ્યા 11, 13, 15 અને 17 પછી બીજું છે 136 ખાલી જગ્યા 140, 142 ખાલી જગ્યા ખાલી જઈ તો આમાં શું છે બેકી સંખ્યા છે કેવી છે બેકી સંખ્યા તો 36 પછી બેકી સંખ્યા કઈ આવે 37 નો આવે તો શું આવે 38 પછી 142 પછીની બેકી સંખ્યા કઈ આવે 144 અને 146 તો લખી નાખો એવી રીતે પછી ત્રીજું છે 444 ખાલી જગ્યા 452 તો શું છે 44, 45, 46, 47, 48, 49, 50 એટલા બધા આવે નહીં આપણને કેટલી ખાલી જગ્યા આપેલી છે 3 ખાલી જગ્યા તો આપણે એવું અનુમાન લગાડી કે બીજી સંખ્યા હોઈ શકે તો 44 પછી 46 આવે પછી 46 પછી બીજી સંખ્યા કઈ આવે 48 48 પછી બીજી સંખ્યા કઈ 450 તો ત્રણેય સંખ્યા લખી નાખો આવી રીતે બાકીના 3 તમારે પૂર્ણ કરવાના છે 18મું જુઓ 275 થી 285 વચ્ચેની બધી જ બેકી સંખ્યા લખો પહેલું જુઓ 275 આવે નહીં બેકી સંખ્યા કહેવાય નહીં તો 276 કહેવાય તો કે હા તો લખો 277 કહેવાય નહીં તો નહીં લખવાની પછી 278 પછી 279 એકી સંખ્યા કહેવાય એટલે એ નહીં લખવાની પછી 280 લખવાની 281 એકી સંખ્યા કહેવાય એટલે એ નહીં લખવાની પછી 282 પછી 83 એકી સંખ્યા કહેવાય એટલે એ નહીં લખવાની અને 284 અને છેલ્લું શું આપેલું છે 285 285 કેવી કહેવાય એકી સંખ્યા એટલે લખવાની નહીં પછી 19મું છે 636 થી 646 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ કેવી એકી તો 36 એકી કહેવાય ના તો નહીં લખવાની 37 હા પછી 638 ના 639 39 હા તો 639 લખવાની પછી 640 તો બેકી સંખ્યા કહેવાય એટલે નહીં લખવાની 641 હા 642 ના 643 હા 644 ના તો 645 હા તો શું આવશે 639 641 643 645 વીસમું છે 39 થી 49 વચ્ચેની બધી જ બેકી સંખ્યા લખો હવે આવડે તમને તો એ તમારે જાતે લખવાની છે 21મું છે 142 થી 152 વચ્ચેની બધી જ એકી સંખ્યાઓ લખો તો એ પણ તમારે જાતે લખવાની છે 22મું છે કોઈ એકી સંખ્યામાં 1 ઉમેરતા ખાલી જગ્યા સંખ્યા મળે હવે તમે એકી સંખ્યામાં 1 ઉમેરો તો કેવી સંખ્યા મળે જો ધારો કે એ આ એકી સંખ્યા છે હવે આમાં તમે 1 ઉમેરો તો કઈ સંખ્યા મળે 2 તો કઈ સંખ્યા મળી કહેવાય બેકી સંખ્યા તો જવાબ શું આવશે બેકી સંખ્યા પછી છે કોઈ પણ બેકી સંખ્યામાં 1 ઉમેરો તો કઈ સંખ્યા મળે તો જુઓ અહીંયા 2 છે હવે આમાં તમે 1 ઉમેરો તો શું મળ્યું આપણને જવાબ 3 તો આ સંખ્યા કેવી કહેવાય એકી સંખ્યા તો જવાબ શું આવશે એકી સંખ્યા 24મું છે કોઈ પણ એકી સંખ્યામાં બેકી સંખ્યામાં ઉમેરતા ખાલી જગ્યા સંખ્યા મળે તો ચલો આપણે જોઈ જોઈએ એક કેવી કહેવાય એકી સંખ્યા હવે એમાં શું કીધું છે
बेकी संख्या में उमेरता बे। तो हवे जवाब शू मळे छे जोईए आपणे। एक वत्ता बे एटले केटला थाय त्रण। तो केटला आवे जवाब त्रण। तो आने केवी संख्या कहेवाय एकी संख्या। तो जवाब शू आवशे एकी संख्या मळे। चलो पछी 25 मुझे 250 थी 300 वच्चे आवती एकी अने बेकी संख्या लखो। तो ये तमने आवडे तो ये तमारे जाते करवानी छे। 26 नुं छे वर्गीकरण करो। तो चलो वर्गीकरण करवानुं छे। ऊपर जोतुं जवानुं के कई संख्या एकी संख्यामां आवशे। तो चलो 451 केवी कहेवाय एकी संख्या। तो एकी संख्यामां 451 लखो। पछी 19 क्यां कहेवाय एकी संख्या। तो 19 एकी संख्यामां लखो। पछी 250 तो 250 शून्य छे एटले केवी संख्या कहेवाय बेकी। तो बेकीमां लखो। पछी 317 317 केवी कहेवाय एकी संख्या। तो एमां लखो। पछी छे 122 तो 122 केवी कहेवाय बेकी संख्या। 360 केवी कहेवाय बेकी संख्या। 551 કેવી કહેવાય એકી સંખ્યા। કેવી કહેવાય એકી સંખ્યા। 647 સાત એટલે કેવી કહેવાય એકી સંખ્યા। તો એકી સંખ્યામાં લખો। પછી 805 તો 805 કેવી કહેવાય એકી સંખ્યા। 900 તો 900 કેવી કહેવાય બેકી સંખ્યા। 234 તો 234 કેવી કહેવાય બેકી સંખ્યા। પછી છે 50 તો 50 કેવી કહેવાય બેકી સંખ્યા। પછી છે 23 તો 23 એકી સંખ્યા। 777 કેવી છે એકી સંખ્યા। પછી 910 તો 910 કેવી છે બેકી સંખ્યા। પછી 593 તો 93 એટલે 3 તો 3 ક્યાં આવે એકી સંખ્યામાં। તો સંખ્યાનું વર્ગીકરણ આ રીતે તમારે લખવાનું છે। ચલો નીચે આપેલી ગણતરી કરતા જવાબ એકી સંખ્યામાં આવે તો તેમાં ભૂરો રંગ અને બેકી સંખ્યામાં જવાબ આવે તો તેમાં ગુલાબી રંગ પૂરવાનો છે। હવે જો તમને શું આપેલું છે રકમ આપેલી છે તો તમારે જાતે એમાં રંગ પૂરવાનો છે। તો આવું આવડે તો જુઓ પહેલું જુઓ 9 × 5 એટલે કેટલું કરવાનું 9નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી 5 સુધી। તો હવે 9નો ઘડિયો બોલો તો 9 × 9 = 18 એવી રીતે 5 સુધી બોલો તો એનો જવાબ શું આવે એકી સંખ્યામાં 9 × 5 = 45 તો જવાબ શું આવશે બેકી। તો શું કયો રંગ પૂરવાનો એકીમાં ભૂરો રંગ અને બેકી સંખ્યામાં ગુલાબી રંગ। તો તમારે જ્યાં એકી સંખ્યા આવતી હોય એમાં ભૂરો રંગ અને જ્યાં બેકી સંખ્યા આવતી હોય અહીંયા કેવો રંગ પૂરવાનો ગુલાબી રંગ। તો સરવાળા બાદબાકી આવડે તમને તો એ રીતે તમારે રંગ પૂરવાના છે। ચલો 28મું છે 1, 4 અને 6ના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યા લખો તેમાંથી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા એકી છે કે બેકી તે કહો। જો શું કીધું છે 1, 4 અને 6ની અદલ બદલ કરીને સંખ્યા બનાવવાની છે। તો જુઓ પહેલાં આપણે સંખ્યા લખવાની 1, 4, 6 છે। તો જુઓ 1, 4, 6 એટલે કે કઈ સંખ્યા પહેલી મેળી આપણને 146 તો લખ નાખી। પછી બીજી સંખ્યામાં 6ને આગળ લઈ લો તો 164 તો બીજી સંખ્યા આપણને મળી 164। પછી 4ને આગળ લઈ લો તો 461 તો આપણને ત્રીજી સંખ્યા કઈ મળી 461। એવી રીતે સંખ્યાની અદલ બદલ કરશો તો પછી શું મળશે 416 પછી 614 અને 641। તો જુઓ ઉપર બીજો પ્રશ્ન છે સૌથી મોટી સંખ્યા તો ઉપરની સંખ્યા જુઓ સૌથી મોટી કઈ છે 641 અને બાજુમાં લખો કે કેવી સંખ્યા છે એકી સંખ્યા।
पछी छे सौथी नानी संख्या, तो सौथी नानी संख्या कई छे जो 146, तो 146 केवी कहेवाय बेकी संख्या। चौथुं छे एकी संख्याओ, तो ऊपर आपेली संख्याओमांथी एकी संख्या लखवानी छे, तो जो 146 ना कहेवाय, 164 नो कहेवाय, 461 कहेवाय, हाँ तो नीचे लखो 461, पछी 416 ए बेकी कहेवाय, 414 बेकी कहेवाय, अने 641, तो 641 एकी संख्यामां लखो अने बाकीनी संख्या बेकी संख्यामां लखी नाखो। पछी छे क्रमना नामो, કક્કાવારીના ક્રમ મુજબ શબ્દ ગોઠવો, કક્કાવારી પ્રમાણે શબ્દ ગોઠવાના છે, તો જો પહેલાં શું આવે ક, તો કથી શરૂઆત કરવાની, તો કમલ, પછી કકો બોલો તો શું આવે ચેતના, તો શું લખવાનું ચેતના, પછી કકો બોલતા જાઓ તો શું આવે ધરા, તો પછી શું આવે નયન, પેલા કમલ, ચેતના, ધરા, નયન, પછી ન, પછી કકો બોલો તો શું આવશે પ, એવી રીતે તમારે આ પૂર્ણ કરવાનું છે। નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે, નીચેનામાંથી કયા નામમાં સરખી પેટર્ન છે એ તમારે જોઈને ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે। તો જો રામ, ગીતા, હલક, મીતા, સીતા, પ્રથમ, તો હવે આ નામમાં સરખા નામ કયા છે, ગીતા, મીતા અને સીતા, તો બાજુમાં લખી નાખો। પછી છે હેમલ, મલય, મુન્ના, કેવલ અને જૈનમ, તો આમાં બધા કયા નામ સરખા છે, બેદ નામ, હેમલ અને કેવલ, તો બંને જવાબમાં લખી નાખો। પછી છે મુકેશ, દિનેશ, હરેશ, પીના, સુરેશ, મહેશ, ઝલક, તો જો પાછળ એકમાત્ર અને શોવાળા શબ્દો સરખા છે, મુકેશ, દિનેશ, હરેશ અને મહેશ, તો એ જવાબમાં લખી નાખો। ચલો 31મું છે, નીચેનામાંથી કઈ પેટર્ન વધતી જતી પેટર્ન નથી, તો જુઓ તમને પેટર્ન આપેલી છે એમાં એ જુઓ, તો પહેલામાં એક, પછી બીજામાં બે સ્ટાર, પછી ત્રણ સ્ટાર, પછી ચાર સ્ટાર, તો એ પેટર્ન કેવી છે, વધતી જતી પેટર્ન છે। પછી બીજો, તો પહેલાં એક લીટી, પછી બે, પછી ત્રણ, પછી ચાર લીટી, એટલે વધતી જતી છે, તો કે હા। પછી સી જુઓ, એમાં ખાલી લીટીઓ ફરતી રહે છે, એક વર્તુળ અને એક વ્યાસ, તો એ ફરતો રહે છે એટલે એ વધતી જતી પેટર્ન નથી, તો જવાબ શું આવશે સી। 32મું છે, નીચેની કઈ પેટર્ન અલગ છે, તો જુઓ પેટર્ન જુઓ, પહેલાં એ જો ક સંખ્યા અને ખ, કકો અને ખ, પછી બીમાં જુઓ બે કક્કાના અક્ષર અને એક સંખ્યા, પછી સીમાં જુઓ તો બે કક્કાના અક્ષર અને એક સંખ્યા, ડી જુઓ તો બધી સંખ્યાઓ છે, તો અલગ પડતી સંખ્યા કઈ, અલગ પડતી પેટર્ન કઈ છે, ડી, તો જવાબ શું આવશે ડી, અસ્તું।